नमस्कार बाळको, स्वागत छे तमारू मारी चेनल मा। जो आप आ चेनल मा नवा हो तो चेनल ने सब्सक्राइब जरूर थी करजो, जेथी करीने बीजा वीडियो नी अपडेट मळती रहे। बाळको, आपणे जोईए प्रकरण नंबर 4 भाग अने पूर्ण। धोरण 5 मा पहेलो प्रश्न छे, आपेली आकृति मा क्यो अपूर्णांक छे? तो कुल खाना केटला छे? तो के 3। 3 माथी 1 मा रंग करेलो छे, 3 માંથી 1 માં રંગ કરેલો છે એટલે કુલ થયું 1/3। ત્યાર પછી બીજું ખાલી જગ્યા છે, 3/5 ને કઈ આકૃતિ દ્વારા દર્શાવાય? તો કુલ 5, 1 2 3 4 અને 5 બરાબર। તો 5 માં થી 3 ખાનામાં રંગ કરેલો છે એટલે 3/5 એટલે આ વિકલ્પ આવશે એ। ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા બાળકો ખાસ તમારે 1/6 ચોરસ ભાગમાં રંગ કરવાનું છે એટલે 6ઠા ભાગમાં તમારે અહીંયા રંગ કરવાનો છે। તમને ઈચ્છા થાય એમાં 6 ખાનામાં તમારે રંગ કરવાના છે। કુલ ખાના કેટલા છે? તો સૌપ્રથમ ગણી લેવાના 1 2 3 4 5 6 7 8 9 ને 10। 1 2 3 4 5 ને 6 કુલ કેટલા થયા? 60 ખાના બરાબર। 60 માંથી તમારે કેટલા 1/6 ભાગમાં એટલે 10 ખાનામાં રંગ કરવાનો છે। એવી રીતે તમારે દરેક ખાનામાં કલર પૂરતું જવાનું છે। ત્યાર પછી આ અને તમે જેટલા ખાનામાં રંગ કર્યો હોય એ અહીંયા દર્શાવવાનું છે અને જેટલી જગ્યા રોકી હોય તે નીચેની આકૃતિ કુલ બધા થઈને બધાનો સરવાળો કેટલો થઈ જવો જોઈએ? બાળકો 60 થઈ જવો જોઈએ। ત્યાર પછી નીચે આપેલી આકૃતિમાં કેટલા ભાગ રંગ કરેલો છે તે કહેવાનું છે। તો અહીંયા કુલ 5 ખાના છે, 5 ખાનામાંથી કેટલા ખાનામાં રંગ કરેલો છે? તો કે 2 ખાનામાં રંગ કરેલો છે બરાબર। 1 અને 2 તો 2/5। અહીંયા 9માંથી 3માં રંગ કરેલો છે, અહીંયા કુલ છે 18 ખાના, એમાંથી 6 ખાનામાં રંગ કરેલો છે। આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ આપવાના છે તે આપણે જોઈએ। તો આકૃતિ એમાં કુલ કેટલા ચોરસ રંગ પૂરેલા છે? તો કે 6। આકૃતિ બીમાં કુલ કેટલા ચોરસ રંગ પૂરેલા છે? તો કે 18। આ કઈ આકૃતિ વધુ ભાગમાં રંગ પૂરેલા છે? તો આકૃતિ નંબર બી। આકૃતિ એ અને બીના કેટલા ભાગમાં ચોરસ રંગ પૂરેલા છે? તો કે 6। આકૃતિ બી 18 1/2 બરાબર। હવે ચોથો પ્રશ્ન છે, એમાં સંખ્યા રેખા આપેલી છે બાળકો, 1/10 કેટલા 1/20 ભાગ થાય? તો 2 ભાગ થાય। કેટલા ભાગ થશે? 2 ભાગ। 8/10 કેટલા 1/20 ભાગ થાય? તો કે 15। આકૃતિ કુલ કેટલા 1/20 છે? તો 20 ભાગ છે। 14/20 એટલે કેટલા 1/10 એટલે 7। તો આ કોષ્ટક ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। 3 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો? તો 1 કિલોગ્રામનો ચોખાનો ભાવ 30 રૂપિયા, તો 3 કિલોના કેટલા? તો 30 તેરી 90 રૂપિયા। 1/2 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલા? 1 કિલોગ્રામના 30 રૂપિયા, તો 1/2 કિલોના કેટલા? તો 15 રૂપિયા થશે। 3 પૂર્ણાંક 1/10 કિલોગ્રામ ચોખા ખરીદવા કેટલા રૂપિયા જોશે? તો 1 કિલોગ્રામના 30 રૂપિયા, તો 31/10 કિલોગ્રામના કેટલા? તો 93 રૂપિયા થશે। 2 કિલોગ્રામ 2.5 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી? 1 કિલોગ્રામના 20 રૂપિયા, તો 1/2 કિલોની કે 2.5 કિલોની કેટલી? તો 50 રૂપિયા થશે। 1 પૂર્ણાંક 1/2 એટલે 1.5 કિલોગ્રામ મગની કિંમત કેટલી? 1 કિલોગ્રામ મગની કિંમત 80 રૂપિયા, તેથી 1.5 કિલોના કેટલા થશે? 120। આમ પણ તમે બુદ્ધિ દોડાવી શકો, 1 કિલોના 80, બીજા 1/2 કિલોના 40, એટલે કુલ કેટલા રૂપિયા થઈ ગયા? 120 રૂપિયા। ત્યાર પછી 3.25 કિલોગ્રામ ચણાની ખરીદી કરવા કેટલા રૂપિયા જોશે? તો મેં અહીંયા દર્શાવેલું છે છોકરાઓ, મિશ્ર સંખ્યાને સાદા સ્વરૂપમાં ફેરવેલી છે, કઈ રીતે તો એ તમને શીખવાડું છું। 3 પૂર્ણાંક 3/4, તો આ 2નો ગુણાકાર થશે, 4 તેરી 12, 12 સાથે 3 થશે એટલે કુલ કેટલા થયા? 15/4 બરાબર। તો અહીંયા તમારે જોઈ શકો છો 187 રૂપિયા। ત્યાર પછી 1/4 કિલોગ્રામ બાજરીની કિંમત કેટલી? એટલે 250 ગ્રામ બાજરીની કિંમત કેટલી થાય? તો 1 કિલોગ્રામના 25 રૂપિયા, તો 1/2 કિલો 250 ગ્રામના કેટલા? તો 6.25 રૂપિયા થશે। ત્યાર પછી કોષ્ટક પૂરું કરવાનું છે, 2 કિલોગ્રામ ઘઉંના 40 રૂપિયા, 1.5 કિલોગ્રામના 37.5, ચણાના 137.5, કુલ કિંમત 215 રૂપિયા ચૂકવવા પડે છે। અહીંયા જો 5 ખાનામાંથી 4 ખાનામાં રંગ કરેલા છે, ત્યાર પછી અહીંયા 4 ખાનામાંથી 3 ખાનામાં રંગ કરેલા છે, અહીંયા આપણે દોરવાના છે 6 ખાનામાંથી 1 ખાનામાં રંગ કરેલો, મેં મારી રીતે દોરેલા છે, તમે તમારી રીતે દોરી શકો છો। અહીંયા 8 ખાનામાંથી 7 ખાનામાં રંગ કરેલો દર્શાવેલો છે। ત્યાર પછી આપણે જોઈએ તો આકૃતિ પરથી અપૂર્ણાંક દર્શાવવાના છે, તો આકૃતિ કેટલા ભાગ રોકે છે? 1/2, અહીંયા કુલ કેટલા ભાગ કરેલા છે? તો કે 4, 4માંથી 2 ખાનામાં રંગ એટલે 2/4, અહીંયા કુલ ખાના કેટલા કર્યા છે? 8, 8માંથી 4 ખાનામાં રંગ છે એટલે 4/8, 3 અપૂર્ણાંક સમાન છે? તો કે હા।
ત્યાર પછી આપણે આગળ જઈએ તો એક લીટર પેટ્રોલની કિંમત 72 રૂપિયા હોય તો 2.5 લીટરની કેટલા રૂપિયા થાય? બરાબર, તો એક લીટર પેટ્રોલની કિંમત 72 તો 5 ના છેદમાં 2ની કિંમત કેટલી? 2.5 લીટર છોકરાઓ તમને ખબર હોય તો 72 વત્તા 72 બરાબર એ કેટલા લીટર થયું? 2 લીટર. હવે 0.5 લીટરની કિંમત કેટલા થાય? તો 72 ના 0.5 કેટલા થાય? 36. તો તમે 3નો સરવાળો કરો, 72 × 7 = 14, 144 + 36 કરો, 144 + 36 2 લીટરના 144 અને 0.5 લીટરના 36 તો 6 ને 4 = 10 વધી પડશે 1, 4 ને 3 + 7 = 1 વધી પડી 1. કેટલા રૂપિયા થશે છોકરાઓ? કેટલા રૂપિયા આવ્યા? 288 રૂપિયા. બરાબર, તો આ રીતે તમે દાખલો ગણી શકો. જો કઈ રીતે મેં ગણતરી કરી, 144 + 36 કરો બાળકો તો 6 ને 4 = 10 વધે પડશે 1, 4 ને 3 + 7 = 8 તો 1 ના 1 કેટલા રૂપિયા આવે છે? 180 રૂપિયા. ત્યાર પછી 10 કિલોગ્રામ, 1 કિલોગ્રામ ચણાના લોટની કિંમત 70 રૂપિયા તો 3.3 × 4 કિલોગ્રામ ચણાની લોટની કિંમત કેટલી થાય? તો 1 કિલોગ્રામ ચણાના લોટની કિંમત 70 રૂપિયા. બરાબર, તો 0.25 કિલો લોટની કિંમત કેટલા રૂપિયા થાય તે તમે આ રીતે ગણતરી કરીને દર્શાવી શકો છો અથવા કોમન બુદ્ધિ વાપરી શકો છો બાળકો. 70 રૂપિયાનો 1 કિલો બરાબર, 0.5 કિલોના કેટલા થશે? 35. બરાબર, 250ના કેટલા થશે? તો કે 17.5. બરાબર, તો કેટલા કિલો લેવાના છે? 3. તો 7 × 3 = 21 એટલે 210 રૂપિયા એ થયા. અને બીજા એમાં કેટલા આપણે નાખવાના છે? તો કે 0.25 કિલો એટલે 35 + 17.5 નો સરવાળો કરો એટલે તમારો જવાબ આવી જશે.